માણિયાના છીવાડાના વર્ષા મેડી ગામની સીમમાં રહેતા જ પરિવારોને મોરબી અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપે ભોજનની વ્યવસ્થા કરી જમાડી હતા. મોરબી અનસ્ટોપેબલ ગ્રુપે બિપરજોય વાવાઝોડાના 250 અસરગ્રસ્તોને ભોજન કરાવીને માનવતા મહેકાવી હતી. મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કહેર વચ્ચે હંમેશા સેવામાં અગ્રેસર રહેતું અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપે રણકાંઠા વિસ્તારમાં રહેતા 250 જિલ્લા જત પરિવારોને સુખડી પૂરી ભાજીનું ભોજન કરાવી માનવતા મહેકાવી હતી. માળિયાના રણકાંઠાના વર્ષામેડી ગામની સીમમાં રહેતા જત પરિવારોને બિપરજોય વાવાઝોડાને પગલે સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, ત્યારે લોકોને જમવાની રહેવાની વ્યવસ્થા મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ માળિયાના છેવાડાના વિસ્તાર સુધી પહોંચી સંકટ સમય કપરી પરિસ્થિતિ વચ્ચે લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. નવલખી પોર્ટની બાજુમાં આવેલ માળિયાના વર્ષામેડી ગામની સીમમાં રહેતા 250થી વધુ અસરગ્રસ્ત લોકોને સુખડી પૂરી ભાજીનું ભોજન કરાવ્યું હતું. આ સેવા કાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા ગ્રુપના સભ્યો જોડાયા હતા. આમ હંમેશા સેવામાં અગ્રેસર અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપે વાવાઝોડાની કપરી પરિસ્થિતિ વચ્ચે ભોજન કરાવી સીમ વિસ્તારમાં રહેતા લોકોને જઠરાગ્નિ ઠારી સેવાકીય પ્રવૃત્તિમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપે પાછી પાની પીને સે ઘટે ના સરિતા નિર્ધર્મ કીએ ધન જા ઘટે સહાય કરે રઘુવીર યુક્તિને સાર્થક કરી માનવતા મહેકાવી હતી. અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ તરફથી અમારા ગ્રુપનું અવારનવાર સેવાકીય કાર્ય હોય છે કે જે પૂર પીડિતોને આજે જમણવારની અર્થે બીજા દિવસે પણ અમે અહીંયા આવ્યા છીએ નવલખી બોટે બધાને જમણવા માટે, કે જે લોકોને ત્રણ ત્રણ દિવસથી ખાવાનું નથી મળ્યું એ લોકોને અમે ખાવાનું અને બધું પહોંચાડવા આવ્યા છીએ. અત્યારે આજે બપોરે 2 વાગ્યાથી લઈ અને સુખડીના લાડુ અને બધું બનાવી અને લોકોને ભરપેટ જમાડવા માટે અહીંયા પહોંચ્યા છીએ અમે. અત્યારે એનજીઓ છે અમારું અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ. અત્યારે અમે કાલે અમે ગયા હતા ક્રિષ્ના હોલ ખાતે, બપોરે અહીંયા જમણવાર હતો અને અત્યારે સાંજે અહીંયા ગણે નવલખી બોર્ડ ઉપર. કેમેરામેન ગોપાલ ઠાકુર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.